નમસ્કાર મિત્રો, હું કુલદીપસિંહ રાણા. આજે ખૂબ સરસ વાત લઈને આજે હું પ્રસ્તુત થયો છું. મિત્રો, આજે ભારતના યુવાનોને વિદેશમાં ભણવા માટે, વ્યવસાય માટે જવાનું એક પ્રકારનું પાગલપણ છે. બહારની યુનિવર્સિટીઓમાં ભણવા જવું એક એમનું ડ્રીમ કહેતા કે સપનું હોય છે. પરંતુ વાત કરીએ ભારતની, તો ભારતની પ્રાચીનતમ યુનિવર્સિટી જેવી કે નાલંદા, તક્ષશિલા, કાશી, વલ્લભી, આ એવી યુનિવર્સિટીઓ કહેતા કે એવી વિદ્યાપીઠો હતી કે જે ભારતને ગૌરવ અપાવે અને સાથે સાથે આખા વિશ્વમાં આ વિદ્યાપીઠે એ સમયમાં બાંધકામ થયું હતું જ્યારે વિશ્વમાં જ્યારે અંધકાર ચાલતો હતો ત્યારે ભારતમાં જ્ઞાનનો પ્રકાશ હતો. એવી જ વિદ્યાપીઠોની આજે આપણે વાત કરીશું પ્રાચીન સમયની. એમાં પહેલી વાત કરીએ નાલંદા. નાલંદા બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. નાલંદા વિદ્યાપીઠ એ દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલા. આજે તો મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળે વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અને એટલું જ નહીં, નાલંદા એના જે ગ્રંથાલયો એમાં અભ્યાસ સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ હતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની પાસે ચીન લઈ ગયો હતો. મિત્રો, વાત કરીએ આપણે તક્ષશિલા. તક્ષશિલા વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીંના મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્ય પણ અહીં જ અભ્યાસ કર્યો હતો. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. 7મા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા, છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગુરુ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાં વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. આ તક્ષશિલાની અંદર વ્યાકરણ, ધનુર્વિદ્યા, ગજવિદ્યા, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ, શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાઈ અને અહીં સ્થળની મુલાકાત લીધી હતી. વાત કરીએ વલ્લભી, તો વલ્લભી ઈસવીસનની 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રાચીન શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભી વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્ય પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાની વિસ્તારમાંથી બ્રાહ્મણો વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇટ સિંગ નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. મિત્રો, ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં હતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઉચ્ચ અધિકારો પ્રાપ્ત કરતા હતા. આ ભારતની વિદ્યાપીઠો વિશે જે આપણે જાણ્યું, આપણને ખ્યાલ આવે કે જ્યારે વિશ્વમાં જ્યારે અંધકાર હતો ત્યારે ભારતમાં કેવો જ્ઞાનનો પ્રકાશ હતો. આ વિદ્યાપીઠોમાં ભણીને વિદ્યાર્થીઓ જે તૈયાર થતા તે અલગ અલગ રાજ્યના શાસનમાં
ઉચ્ચ હોદ્દા ઉપર મંત્રીપદ તરીકે રહેતા, જ્ઞાનનો પ્રકાશ પાથરતા, રસાયણ વિદ્યા આ બધી વિદ્યાઓમાં શીખીને દેશના અનેક અનેક સ્થળો ઉપર એમણે જે કાર્યો કર્યા છે એ આપણા માટે આજે પણ એક આશ્ચર્યની વાત છે. તો આજે આપણે જ્યારે વિદેશોમાં ભણવા માટેની વાતો કરીએ છીએ, વિશ્વમાં અનેક યુનિવર્સિટીઓમાં જવા માટેના સપના હોય છે, ત્યારે એ સમયમાં વિશ્વના દેશો ભારતમાં ભણવાનું એક સપનું હતું કે ભારતની વિદ્યાપીઠમાં ભણવું. તો આવું ભારત આજે પણ આપણે બનાવી શકીએ એ આપણે સૌ સંકલ્પબદ્ધ થવું પડશે. આપણા શિક્ષણ પદ્ધતિને પણ સુધારવાની જરૂર છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.